અહીં આપણી પાસે બે પૂર્ણાંક બે તૃતીયાંશ વત્તા આઠ પૂર્ણાંક ત્રણ ચતુર્થાંશ છે. હું ઈચ્છું કે તમે વિડીયો અટકાવો અને જાતે ગણતરી કરી જુઓ. તો ચાલો હવે સાથે ગણતરી કરીએ. અને એવી ઘણી રીતો છે જેના દ્વારા આપણે તે ગણી શકીએ. તેમાંથી એક બે રીત હું અહીં દર્શાવીશ. એક રીત છે કે પહેલા આ પદને ફરીથી લખીએ. બે પૂર્ણાંક બે તૃતીયાંશ વત્તા આઠ પૂર્ણાંક ત્રણ ચતુર્થાંશ. તમે કદાચ કહેશો કે આ રીતે ફરીથી કેમ લખ્યું? જુઓ, તમે જ્યારે આ રીતે લખો છો ત્યારે જોઈ શકો છો કે આ બાજુ મિશ્ર સંખ્યાનો અપૂર્ણાંકવાળો ભાગ છે, જ્યારે અહીં મિશ્ર સંખ્યાનો પૂર્ણ ભાગ છે, જેથી આપણે બંનેનો અલગ અલગ સરવાળો કરી શકીએ. પણ અપૂર્ણાંકવાળા ભાગનો સરવાળો કરતા પહેલા જુઓ કે તેના છેદ જુદા જુદા છે. અહીં ત્રણ છે ને અહીં ચાર છે, માટે તે બંનેનો સામાન્ય છેદ મળે તો સારું રહેશે. આપણે તે પહેલાં પણ ઘણી વખત જોયું છે કે જ્યારે આપણે વિષમછેદી અપૂર્ણાંકના સરવાળા કરીએ ત્યારે છેદમાં રહેલ સંખ્યાઓનો લસા લઈને ગણતરી કરીએ છીએ. ત્રણ અને ચારનો લઘુત્તમ સામાન્ય અવયવી શું મળે તે માટે ચારના અવયવીઓ જોઈએ. ચાર એ ત્રણ વડે વિભાજ્ય નથી. આઠને પણ ત્રણ વડે નિશેષ ભાગી શકાય નહીં. બાર ત્રણના ચાર ગણા કરતા બાર મળે. આમ આ બંને અપૂર્ણાંકના છેદમાં બાર મળે તે રીતે ફરીથી લખીએ. માટે તેમને લખાય બે પૂર્ણાંક છેદમાં લખીએ બાર. હવે અંશમાં શું લખીએ? છેદમાંથી છેદમાં ત્રણ પરથી બાર મેળવવા ચાર સાથે ગુણવું પડે, માટે અંશને પણ ચાર વડે ગુણીએ. આમ બે ગુણ્યા ચાર બરાબર આઠ. આમ બે પૂર્ણાંક બે તૃતીયાંશ અને આઠ બારાંશ એ સમપૂર્ણાંક કહેવાય. માટે બે પૂર્ણાંક બે તૃતીયાંશ બરાબર બે પૂર્ણાંક આઠ બારાંશ લખી શકાય. નીચે પણ તે જ રીતે લખીએ. આઠ પૂર્ણાંક ત્રણ ચતુર્થાંશને આઠ પૂર્ણાંક અને છેદમાં લખીએ બાર. હવે જુઓ, છેદમાં ચાર પરથી બાર પર જવા ત્રણ વડે ગુણવું પડે, માટે અંશને પણ ત્રણ વડે ગુણીએ. ત્રણ ગુણ્યા ત્રણ બરાબર નવ. હવે આપણે સરવાળો કરી શકીએ. સરવાળો કરતા શું મળે ચાલો જોઈએ. આઠ બારાંશ વત્તા નવ બારાંશ કરતા અંશમાં મળે સત્તર. આમ તે થશે સત્તર બારાંશ. હવે સત્તર બારાંશમાં જુઓ, અંશ મોટો છે એટલે કે તે અશુદ્ધ અપૂર્ણાંક છે, માટે તેની કિંમત એક કરતા વધુ છે તેમ કહેવાય. તેથી તેને મિશ્ર સંખ્યા સ્વરૂપે લખી શકાય. તેની ગણતરી અહીં દર્શાવીએ. આમ સત્તર બારાંશ બરાબર જુઓ, બાર એકા બાર અને સત્તરમાંથી બાર જાય એટલે શેષ વધે પાંચ. માટે સત્તર બારાંશ બરાબર એક પૂર્ણાંક પાંચ બારાંશ લખી શકાય. જુઓ, બાર એકા બાર વત્તા પાંચ બરાબર સત્તર. તેથી આ પાંચ બારાંશને અપૂર્ણાંકવાળા ભાગની નીચે જ લખીએ અને પૂર્ણાંક એકને વધી સ્વરૂપે પૂર્ણ સંખ્યાના ભાગ પર દર્શાવીએ. હવે તેમનો સરવાળો કરતા એક વત્તા બે બરાબર ત્રણ અને ત્રણ વત્તા આઠ બરાબર અગિયાર. આમ આપણને મળે અગિયાર પૂર્ણાંક પાંચ બારાંશ. હવે બીજી રીતે પણ તે સમજીએ. આ જે મિશ્ર સંખ્યાઓ છે, જુઓ, બે પૂર્ણાંક આઠ બારાંશ અને આઠ પૂર્ણાંક નવ બારાંશ. હવે તેમને આપણે અશુદ્ધ અપૂર્ણાંકમાં ફેરવીએ, પછી તે અશુદ્ધ અપૂર્ણાંકનો સરવાળો કરીએ. જો આપણે તે અહીં લખીએ, બાર દૂ ચોવીસ વત્તા આઠ. આમ તે થશે બત્રીસના છેદમાં બાર. સ્પષ્ટપણે અશુદ્ધ અપૂર્ણાંક. હવે આ નીચેની સંખ્યાને તે રીતે લખીએ. બાર અઠામ છન્નું વત્તા નવ બરાબર એકસો પાંચ ના છેદમાં બાર. હવે આપણે આ જે કર્યું તે કહેવાય મિશ્ર સંખ્યામાંથી અશુદ્ધ અપૂર્ણાંકમાં રૂપાંતર, જે તમે ખાન એકેડેમીના બીજા વિડીયોઝમાં પણ જોઈ શકશો. હવે આ બંનેનો સરવાળો કરવા વિશે વિચારીએ. બત્રીસ બારાંશ વત્તા એકસો પાંચ બારાંશ બરાબર એકસો સાડત્રીસ ના છેદમાં બાર. હવે જો તેને ફરી મિશ્ર સંખ્યા સ્વરૂપે લખીએ તો જુઓ, બારના ઘડિયામાં એકસો સાડત્રીસ સુધી જતા બાર ગુણ્યા અગિયાર બરાબર એકસો બત્રીસ, શેષ વધે પાંચ. માટે તે લખાય અગિયાર પૂર્ણાંક પાંચ બારાંશ. આ બંને રીતે ગણતરી કરી શકાય, પણ મારા મત મુજબ આ રીત વધારે સહેલી છે.
कारण के तेमां 137, 105 के 32 जेवी मोटी संख्याओनी गणतरी करवी पड़ती नथी। अहीं जुओ 8 12 वत्ता 9 12 बराबर 17 12, जे एक पूर्णांक 5 12 जेटली ज थशे। पछी तेनो 2 अने 8 साथे सरवाळो करता जवाब मळे 11 पूर्णांक 5 12।